હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 રવિશંકર મહારાજ. આપણે આગળ જોયું કે રવિશંકર મહારાજનું જીવન કેવું હતું, ખોરાક કેવો લેતા, જમ્યા પછી શું કરતા, અને બધું 24 કલાક સુધી પાણીનો ત્યાગ કર્યો, એવું બધું જોયું. હવે આપણે આગળના પેરેગ્રાફમાં જોઈશું કે એકવાર એમને સંદેશો મળ્યો કે એમણે 12 વટિયાઓને પણ સુધારવાનું કામ કર્યું હતું, બરોબર છે? તો એ જ રીતે આગળ આપણે જોઈએ કે આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછા પાની કરતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં અવતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો હતો. કરો એટલે બાજુની ઘરની દીવાલ. વરસાદ કહે મારું કામ. જેમ તેમ કરી રાત પસાર કરી વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પણ એમણે ઘરનાળું તોડી પડાવ્યું, ગામ ઉગારી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂદતા ખૂદતા મહારાજ નજીકના વડાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો તૂટી પડ્યા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઉંચાણા ભાગે પર પહોંચ્યા. વરસાદમાં પલળતા પલળતા અને દાઢે ત્રુજતા ત્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યો હતો, કોઈને સલામત સ્થળે ખસેડ્યા, કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા હતા. આપણે જોયું કે રવિશંકર મહારાજની પ્રવૃત્તિ શું હતી, તો કે લોકોની સેવા કરવી, એક સમાજ સેવક હતા, બરાબર છે? આગળ જાય છે તો જ્યારે રવિશંકર મહારાજ સુંદરણા ગામે જાય છે ત્યાં શું થાય છે, તો કે એક દિવસ અતિથી ભારામાં ભારે વરસાદ પડે છે. જ્યાં રોકાણા હતા એ ઘરની દિવાલ પણ તૂટી પડે છે. પણ સામે રવિશંકર મહારાજ શું કરે છે, બીજા ગામ તરફ જાય છે. સામે આટલો અતિ ભારે વરસાદ હોય છે છતાં પણ પાણીમાં ખાબોચિયા જે ભરેલા હોય છે એને ખૂંતા ખૂંતા ને એ બીજા ગામે પહોંચે છે. ત્યાં જઈને ત્યાંની સ્થિતિ જોવે છે તો કેવી છે, કે કેટલાકના મકાનો પડી ગયા છે, તો કેટલાકને તેઓ સલામત સ્થળે પહોંચાડે છે ઊંચાણવાળા વિસ્તારોમાં. આમને આમ એ પોતાના કામમાં ને કામમાં વળગી રહ્યા છે. તો વળી કોલેરા જેવા ચેપી રોગો ફાટી નીકળ્યા ત્યારે પણ મહારાજ રોગચાળાની વાહરે ઘસી જાય. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો અને માણસ ટપોટપ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તો અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકો સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કલ્લોલ પહોંચી ગયા. ગામમાં લોકો અંધશ્રદ્ધાના લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરીને મહારાજે સૌને સમજાવ્યા અને દર્દીઓને દવાખાને લઈ જાય એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપી, લોકોને સમજાવ્યા, સ્વયંસેવકો અને ડૉક્ટરની વ્યવસ્થા કરાવી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આવા વખતે એ મૃત્યુની પણ પરવા કરતા ન હતા. રવિશંકર મહારાજ કહેવા હતા કે એમણે લોકોની સેવા કરવામાં જ એમને આનંદ હતો. લોકો માટે જીવવું એ એનો મુખ્ય ઉદ્દેશ હતો. કોલેરા જેવો રોગ, અત્યારે આપણા આમ કોરોનાની મહામારી જેવો રોગ છે, એ જ સમયમાં કોલેરા જેવો રોગ છે. તો કોલેરા જેવો રોગમાં તો માણસ શું કરે, એને છાપામાં સમાચાર વાંચ્યા કે એ ત્યાં તરત જ પહોંચી ગયા. તરત પહોંચી જાય છે અને ત્યાં શું કરે છે, દર્દીઓની સેવા કરે છે, બરાબર છે? પહેલાંના સમયમાં અંધશ્રદ્ધાઓ વધારે હતી, લોકો દવાખાનામાં ન જાય ને એવું બધામાં માને, અપશુકન થાય ને એવું બધું માને, બરાબર છે? પણ એવું કશું જ હોતું નથી, બરાબર? લોકોને સમજાવે કે દવા આપે, બરાબર, લોકોના ઝાડા ઉલટી ઉપાડે, એવા સમયમાં એ પોતાની પણ વિચારણા કરતા નથી કે પણ હું પણ આ રોગનો સામનો કરી શકું, મને પણ આ રોગ થઈ શકે છે. મૃત્યુની પણ પોતે પરવા કરતા નથી. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય છે. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોએ આટલી બધી રાહત થઈ ગઈ
તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. અરે, એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરોઅંદર લડે, કાપા કાપી થાય, હુલડો થાય, ત્યારે જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટો હુલ્લડ ફાટી નીકળ્યો. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા, હિન્દુ કે મુસ્લિમ બધા જ મહારાજોની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોનો સબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા. કોલેરા જેવો રોગ પૂર્યો થાય ત્યાં શું આવે છે? દુષ્કાળ આવે છે. દુષ્કાળના સમાચાર સાંભળે છે, બનાસકાંઠામાં વરસાદ પડતો નથી, બરાબર, તેના લીધે દુષ્કાળ પડે છે. દુષ્કાળ પડે, પાણી છે માણસની મુખ્ય જરૂરિયાત છે. પાણી વગર મનુષ્યનું જીવન શક્ય છે જ નહીં. એવામાં શું થાય છે તો કે રવિશંકર મહારાજ છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચીને શું કરે છે કે ગામના લોકોને બોરિંગ એટલે શું કે આપણે જે ડિફેલનું હોય છે, બરાબર, ડિફેલ ખોદીએ, આપણા ઘરમાં હોય ને ડિફેલ, એવું કામ, ડિફેલ ખોદે છે અને એમાંથી પાણી નીકળી કૂવાઓ ખોદાવે છે, એમ જોઈ અને માણસોને મદદ કરે છે. આગળ જોઈએ તો ત્યાં અંદર માણસ એવું હુલડ, અમદાવાદની અંદર હુલડ થાય છે. ક્યાં? તો કે ઈસવીસન 1941 અને 46માં અમદાવાદમાં હુલડ થયું ત્યારે મહારાજ ત્યાં પહોંચીને હિન્દુ મુસ્લિમ બંને જૂથોને સમજાવે છે અને બંને જૂથો એની વાત પણ સાંભળે છે શાંતિથી. અને જે હુલડમાં આ કર્ફ્યુની અંદર જે લોકો મૃત્યુ પામે છે એનો અંતિમ સંસ્કાર પણ રવિશંકર મહારાજ કરે છે. આવો તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાં જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાની, એમની અપાર હિંમતનો, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટાવ્યો નથી. જાત જાહેરાત તો એ સદાય દૂર જ ભાગે, મૂંગા મૂંગા સેવા કરી એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સો મુખસેવક તરીકે પણ ઓળખે છે. સામું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થાય છે. દુષ્કાળ પ્રવૃત્તિ થાય છે ત્યાં મહારાજના જીવનમાં શું થાય છે તો કે મહારાજના જીવનમાં ઘણા એવા પ્રસંગો બન્યા છે, બરાબર, જેમણે એણે લોકોની મદદ કરી છે. મહારાજને પોતાના કામની જાહેરાત કરાવી કદી એ ગમતી નહીં. પોતે જે કામ કરે છે એ ગુપ્ત રાખવું એને ખૂબ ગમતું હતું, એટલે તો એમને મુખ સેવક તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. સોમું વર્ષ એટલે કે રવિશંકર મહારાજ 100 વર્ષના થયા અને મૃત્યુ પામ્યા હતા.